વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. બાળ મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ એક વિષય કોમ્પ્યુટર, જેની અંદર આપણે કીબોર્ડ, સીપીયુ, મોનિટર જેવા ભાગો વિશે ભણી ગયા. યાદ આવ્યું ને? આજે આપણે ભણીશું ચોથો ભાગ કોમ્પ્યુટરનો. કયો? માઉસ. ચેપ્ટર નંબર 7, માઉસ. આજે આપણે ભણીશું MOUSE, માઉસ વિશે. બરાબર, તૈયાર છો ને બધા? આપણે કયા કયા ભાગો ભણી ગયા? મોનિટર, સીપીયુ અને કીબોર્ડ. આજે આપણે માઉસ વિશે ભણવાનું છે. મિત્રો, જેવી રીતે કોમ્પ્યુટરમાં લખવા માટે કીબોર્ડ ઉપયોગી છે, તેવી રીતે ચિત્ર દોરવા માટે અને ગેમ્સ રમવા માટે માઉસ ઉપયોગી છે. જેવી રીતે તમારે લખવા માટે કોનો ઉપયોગ કરવો પડે? કીબોર્ડનો. બરાબર ને? કોમ્પ્યુટરમાં તમારે કાંઈ પણ લખવું હોય તો તમારે કીબોર્ડનો ઉપયોગ કરવો પડે. એવી જ રીતે તમારે કાંઈ પણ ચિત્ર દોરવું હોય, ગેમ રમવી હોય, તો એના માટે તમારે માઉસ ઉપયોગી છે. માઉસ એટલે ઉંદર. માઉસ એટલે શું થાય? ઉંદર. માઉસનો દેખાવ ઉંદર જેવો હોય છે. માઉસનો દેખાવ કેવો છે? ઉંદર જેવો. માઉસ કોના જેવું દેખાય? ઉંદર જેવું. માઉસ પર બે બટન અને એક સ્ક્રોલ વ્હીલ હોય છે. માઉસ ઉપર બે બટન હોય અને એક સ્ક્રોલ વ્હીલ હોય. માઉસને હંમેશા માઉસ પેડ પર જ રાખવું જોઈએ. માઉસને હંમેશા ક્યાં રાખવું જોઈએ? માઉસ પેડ પર. જુઓ, આપણે આ બધી વસ્તુને અહીંયા હું તમને સમજાવું. માઉસ દેખાય છે ને બધાને? દેખાણો ને? ચાલો આપણે આમાં જોઈશું. સૌથી પહેલા આપણે ચિત્ર દોરવું હોય કે ગેમ્સ રમવી હોય તો કોનો ઉપયોગ કરવો પડે? માઉસનો. બરાબર. માઉસ ચિત્ર દોરવા માટે અને ગેમ્સ રમવા માટે ઉપયોગી છે. અહીંયા તમે જોઈ શકો છો માઉસનો દેખાવ કેવો છે? ઉંદર જેવો. એટલે કે માઉસ કોના જેવું દેખાય? ઉંદર જેવું. એટલે એને ઉંદર પણ કહી શકાય. માઉસ પર બે બટન અને એક સ્ક્રોલ વ્હીલ હોય. એક બટન અને આ બીજું બટન. કેટલા બટન હોય? બે બટન. અને આ વચ્ચે જે કાળું કાળું દેખાય છે, બ્લેક કલરનું, એને શું કહેવાય? સ્ક્રોલ વ્હીલ. શું કહેવાય? સ્ક્રોલ વ્હીલ. માઉસ પર બે બટન અને એક સ્ક્રોલ વ્હીલ હોય છે. માઉસને હંમેશા માઉસ પેડ પર જ રાખવું જોઈએ. બરાબર. જે માઉસ ઉપર બે બટન હોય છે એમાં એક બટનને કહેવાય લેફ્ટ બટન, બીજા બટનને કહેવાય રાઈટ બટન. કયું બટન? લેફ્ટ બટન અને રાઈટ બટન. ફરી એક વખત યાદ કરી લો, લેફ્ટ બટન અને રાઈટ બટન. માઉસ ઉપર બે બટન અને એક સ્ક્રોલ વ્હીલ હોય છે. બરાબર. માઉસને ક્યાં રાખવું જોઈએ? માઉસ પેડ ઉપર. આ છે માઉસ પેડ. હવે આપણે શું કરવાનું છે? અહીંયા માઉસ અને માઉસ સ્પેલિંગ લખેલો છે, જોઈ જોઈને લખવાના છે. ચાલો, તૈયાર છો ને બધા? સૌથી પહેલા આપણે લખીશું માઉસ, અને અહીંયા લખીશું માઉસનું સ્પેલિંગ MOUSE. એવી જ રીતે અહીંયા બીજું લખીશું, બીજી વખત માઉસ, MOUSE. ફરીથી માઉસ. શું લખવાનું છે આપણે અહીંયા? માઉસ. અને સ્પેલિંગ લખીશું MOUSE. ફરીથી અહીંયા લખીશું ઉપરથી જોઈને માઉસ. સ્પેલિંગ લખીશું MOUSE. અહીંયા આપણે ફરીથી લખવાનું છે માઉસ અને સ્પેલિંગ MOUSE. બરાબર. શું કરવાનું છે? ઉપરથી જોઈ જોઈને પેલા ગુજરાતીમાં લખવાનું માઉસ, અને પછી માઉસનો સ્પેલિંગ લખવાનો, અને જોડે જોડે મોઢે પણ કરી લેવાનું. બરાબર. ત્યાર પછી છે રિકોલની અંદર જોઈને સારા અક્ષરે લખો. શું કરવાનું છે? જોઈને સારા અક્ષરે આપણે લખવાનું છે. સૌથી પહેલું વાક્ય છે, માઉસનો દેખાવ ઉંદર જેવો હોય છે. માઉસનો દેખાવ કેવો હોય છે? ઉંદર જેવો. તો આપણે જોઈને અહીંયા વાક્ય લખીશું.
માઉસ નો દેખાવ ઉંદર જેવો હોય છે, બરાબર. બીજું છે, માઉસ વડે ચિત્ર દોરી શકાય છે. અહીંયા લખી શકાય, માઉસ વડે ચિત્ર દોરી શકાય છે. ત્યાર પછી માઉસને પેડ પર રાખવું જોઈએ. માઉસને ક્યાં રાખવું જોઈએ? પેડ પર. તો આપણે અહીં લખીશું, માઉસને પેડ ઉપર રાખવું જોઈએ. ત્યાર પછી છે, માઉસ પર બે બટન અને એક સ્ક્રોલ વ્હીલ હોય છે. માઉસ પર કેટલા બટન હોય? બે બટન અને એક સ્ક્રોલ વ્હીલ. કયા કયા બટન? લેફ્ટ બટન અને રાઈટ બટન. બીજું શું હોય વચ્ચે? સ્ક્રોલ વ્હીલ. તો આપણે અહીંયા જોઈને લખીશું, માઉસ ઉપર બે બટન અને, ન સમય તો નીચેની લાઈનમાં, એક સ્ક્રોલ વ્હીલ, સ્ક્રોલ વ્હીલ હોય છે. માઉસ પર કેટલા બટન હોય? બે બટન અને એક સ્ક્રોલ વ્હીલ. માઉસ કોના જેવું દેખાય? ઉંદર જેવું. માઉસથી શું કરી શકાય? ગેમ રમી શકાય અને ચિત્ર દોરી શકાય. માઉસને ક્યાં રાખવું જોઈએ? માઉસ પેડ ઉપર, બરાબર. ત્યાર પછી છે આપણી એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં છે, સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો છો, ચિત્ર ઓળખી નામ લખો. શું કરવાનું છે? ચિત્રને ઓળખવાના અને પછી નીચે એનું નામ લખવાનું. સૌથી પહેલું ચિત્ર શેનું છે? શેનું ચિત્ર છે? લંબચોરસ છે અને બ્લેક કલરનું દેખાય છે. શું કહેવાય આને? સીપીયુ. આપણે અહીંયા લખીશું, સીપીયુ, બરાબર. બીજું શેનું છે? ઉંદર જેવું દેખાય છે ને. શું છે? માઉસ. માઉસ. ત્રીજું શું છે? કીબોર્ડ. તમે બધા ઓળખો છો હવે, કીબોર્ડ. ડની ઉપર રેપ આવશે. અને આ શું છે? મોનિટર. અહીંયા લખીશું આપણે, મોનિટર, બરાબર. સમજાયું ને? ત્યાર પછી છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. અહીંયા તમારે વિકલ્પો છે એમાંથી એક પસંદ કરવાનો અને પછી જવાબ લખવાનો. હું કોમ્પ્યુટરનું મગજ છું. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવાય? સીપીયુ ને. તો આ જે જવાબ આવે એ આપણે અહીંયા લખવાનો, સીપીયુ, બરાબર. મારો દેખાવ ટીવી જેવો છે. કોનો દેખાવ ટીવી જેવો હોય? ટીવી જેવું કોણ દેખાય? મોનિટર. આપણે અહીંયાથી લખીશું, મોનિટર. મારા વડે કોમ્પ્યુટરમાં એબીસીડી લખાય. તમે કોના વડે કોમ્પ્યુટરની અંદર એબીસીડી લખી શકો? મોનિટર વડે કે સીપીયુ વડે લખી શકાય? નહીં, કીબોર્ડ વડે લખી શકાય. આપણે લખવાનું છે અહીંયા કીબોર્ડ. કારણ કે કીબોર્ડ પર ઘણા બધા નાના નાના બટન આવેલા હોય ને, એને આપણે કી કહીએ, બરાબર. મારો દેખાવ ઉંદર જેવો છે. કોનો દેખાવ ઉંદર જેવો છે? માઉસ. અહીંયા આપણે લખીશું, માઉસ. માઉસને મારા પર જ રાખવું જોઈએ. માઉસને ક્યાં રાખવું જોઈએ? માઉસ પેડ ઉપર. આપણે અહીંયા લખીશું, માઉસ પેડ, બરાબર. ત્યાર પછી છે કલર ટાઈમ. કલર ટાઈમની અંદર તમે જોઈ શકો છો અહીંયા શું લખેલું છે? એમ ઓ યુ એસ ઈ. કોનો સ્પેલિંગ છે? માઉસનો. આ માઉસનો જે સ્પેલિંગ છે એમાં તમને ગમે તેવા કલર તમારે પૂરવાના રહેશે. ત્યાર પછી આપણે પેજ ફેરવીએ. ત્યાં છે, તમે અહીંયા જોઈ શકો છો,
ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો. શું કરવાનું? આ ટપકાઓને જોડવાના, ચિત્રને પૂર્ણ કરવાનું. શું કરવાનું છે? ટપકા જોડવાના છે અને ચિત્રને પૂર્ણ કરવાનું છે. આમાં કલર પૂરવાનો કહ્યો નથી, કોઈએ કલર પૂરવાનો નથી, ખાલી ટપકા જોડી ચિત્રને પૂર્ણ કરવાનું છે. કલર તમારે ક્યાં પૂરવાનો છે? આગળના પેજ પર માઉસનું જે સ્પેલિંગ લખેલો છે એની અંદર તમારે કલર પૂરવાનો છે. આજનો વિડીયો અહીંયા સુધી જ હતો. બધાને મજા આવી ને? સારું, આજનો વિડીયો અહીંયા સુધી. આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.